ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર ગામનો માર્ગ બિસ્માર હાલતમાં. આમ પણ ખેડા જિલ્લામાં પહેલાથી જ ખાડા જિલ્લા તરીકે ઓળખાય છે, ત્યારે તેનું બિરુદ હવે મળવા લાગ્યું છે. ત્યારે ખાડા જિલ્લાના ઠાસરાના ચંદાસરની માર્ગ પણ ખાડા જેવી જ છે. ભ્રષ્ટાચારીઓના ભોગે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરાથી ચંદાસર તરફ જતા માર્ગ પર મસમુટ્ટા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે. ઠાસરા નગરપાલિકાની હદ અને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5 માંથી પસાર થતો માર્ગ પર આવેલ અમન સોસાયટી, મદની સોસાયટી, જીવન જ્યોત સોસાયટી તેમજ સચ્ચિદાનંદ સ્કૂલ, ધી જે એમ દેસાઈ હાયર સેકન્ડરી સ્કૂલ, SF એન્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જેવી શાળાઓ આ રોડ પર આવેલી છે. તેમજ ઓરંગપુર, રસુલપુર, એકાળવેલુ, વિસનગર જેવા ગામડાઓના લોકો, અનેક ખેડૂતો અવર જવર માટે આ સિંગલ માર્ગ જ છે અને આ સિંગલ માર્ગનો જ ઉપયોગ કરે છે, એટલે કે સિંગલ પટ્ટી રોડ છે. શાળાના બાળકો, સોસાયટીના રહીશો, આસપાસના ગામના રાહદારીઓ આ બિસ્માર માર્ગ પર થઈને પસાર થાય છે. ખાડા જિલ્લાના ખાડામાં થઈને આ માર્ગ પરથી પસાર થતા લોકોનો સમય, શારીરિક શ્રમ, આર્થિક નુકસાન ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે. આ અંગે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પરિણામ આવતું નથી. ઠાસરા તાલુકા અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના સ્થાનિક ધારાસભ્ય પણ જાણે કે વાત ન સાંભળતા હોય અને આંખ આડા કાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર માર્ગ બિસ્માર હાલતમાં છે અને આ બિસ્માર હાલત થવાના કારણે લોકોને પડી રહી છે હાલાકી. સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ખેડા જિલ્લાને જે ખાડા જિલ્લાનું બિરુદ આપવામાં આવ્યું છે તેને આ ઠાસરાના ચંદાસર માર્ગ જે બિસ્માર છે તે યથાયોગ્ય જ બિરુદ આપવામાં આવ્યું છે. તેમાં સરકારી કર્મચારીઓથી લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ સામેલ હોવા છતાં પણ આ રસ્તાને ખાડા પૂરવામાં આવતા નથી. અનેક સોસાયટીઓ અને અનેક ગામડાઓમાં થઈને પસાર થતા શહેરીજનોને શહેરમાં શિક્ષણ મેળવવા માટે અનેક સંસ્થાઓમાં આ રોડનો ઉપયોગ કરીને જવું પડતું હોય છતાં પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે. હવે જવું તો ક્યાં જવું તેવા હાલ જનતાના, મુસાફરોના થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ખાડા પડેલા ચંદાસર માર્ગને, બિસ્માર હાલત ચંદાસર માર્ગને મરામત ક્યારે કરવામાં આવશે. ખરેખર આ રોડ ઉપર કંઈક સરખો એમ કે રસ્તો બનાવો જો, જેથી કરીને પબ્લિકનું વાહન ચાલકો બધા જ હેરાન થાય છે. હજી આનાથી મોટા ખાડા હજી આગળ છે. તમે એક વખત સાહેબ આગળ આવો ને આગળ બી શૂટિંગ કરો. આ અગાઉ સાહેબ જે રોડ આવતો હતો, RCC ડામર રોડ આવતો હતો, પણ નગરપાલિકાવાળાએ કહ્યું ભાઈ આ રોડ અમે બનાવીશું, અમારી હદમાં આવે છે, એટલે આ લોકોએ ગમે એવો રોડ બનાવી દીધો અને આ તકલારી રોડ બનાવી દીધો આ લોકોએ. એટલે સરકારને પણ આ લોકો ગાંઠ્યા નથી અને પોતાનું મન ભાઈ એ રીતે મનમાની કરી છે આ રોડમાં. મને કોઈ જાણ કરવામાં આવેલી નથી કે આપણે તાલુકા શાળામાં ધ્વજવંદન કરવાનું છે. અમારી સંસ્થા એ કન્યા શાળામાં ધ્વજવંદન કર્યું છે, બરાબર છે. આ બાબતે હું અજાણ છું, અહીંયા ધ્વજવંદન બાકી છે. હર ઘર તિરંગા યાત્રા અભિયાનનો ફિયાસ્કો. દેશની આઝાદીના આજે 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ ભક્તિમાં રંગાયું છે. 75 વર્ષ પૂર્ણ થતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવણીની જાહેરાત કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે આદેશ કરવામાં આવ્યો હતો કે નાગરિકો તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી હર ઘર તિરંગાના
આ હવાનને ઉપાડીને દેશના તમામ નાગરિકોને પોતપોતાના ઘરે તિરંગો લહેરાવ્યો છે, પરંતુ ઠાસરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિન એ રાષ્ટ્રધ્વજ ન ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનનો ફિયાસ્કો કર્યો છે. 15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વના દિવસે પણ ઠાસરાની તાલુકા શાળાને ખોલવામાં ન આવી, તેની કોઈ પણ જાતની સાફસફાઈ કરવામાં આવી ન હતી અને રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવ્યો ન હતો, જેથી ઠાસરા ગામના રહીશોમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ આજે તિરંગામય બન્યું હોય ત્યારે શાળાની જે તાલુકા છે તેને શાળાના આચાર્ય મહેશભાઈ પરમાર અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય નીરુબેન જોશીની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળામાં જ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું ફિયાસ્કો સરકારી શાળાના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવ્યો. હવે જોવાનું એ રહ્યું કે આ રીઢ બનેલા અને રીઢા બનેલા કર્મચારીઓની બેદરકારી બદલ ઉપલા અધિકારીઓ કોઈ એક્શન લે છે કે તેમને સાવરે છે કે તેમની સાથે છે તે જોવાનું રહ્યું. સાહેબ, આજે સમગ્ર દેશની અંદર આજે સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ છે. આપણી પ્રાથમિક શાળા ભોગીલાલ જમનાદાસ શાહ ઠાસરામાં આજે ધ્વજવંદન નથી થયું, એનું શું કારણ છે? મારો હુકમ તાલુકા પંચાયત ઠાસરા બીજી સાહેબ કરેલો હોય, મારી આજની કામગીરી તાલુકા પંચાયત ઠાસરા ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપેલી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી ધ્વજવંદન ધ્વજ બોલવા માટે મારી કામગીરી હતી અને કન્યા શાળા ઠાસરામાં ત્યાં હાજરી આપેલી. આ બાબતે મને ખબર નથી કે ધ્વજવંદન બાકી છે. સાહેબ, આ જે 1937ની આપણી સંસ્થા છે અને સંસ્થામાં સૌ પ્રથમ પહેલીવાર આવું થયું કે આ સ્કૂલની અંદર ધ્વજવંદન નથી થયું, તો એ શું ગંભીર બાબત નથી આપના માટે? છે, વાત સાચી છે, પરંતુ મારી ફરજ તાલુકા પંચાયત કચેરી હતી, ટીડીઓ સાહેબ હુકમ હતો મારી જોડે. તો ટીડીઓ સાહેબ આ વસ્તુથી અજાણ છે? મને ખબર નથી. જીએમડીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ ઠાસરા ના જોઈન્ટ મેનેજર શ્રી ભાવિનભાઈ પટેલ, અશોકભાઈ પટેલ અને ટ્રસ્ટે પણ પ્રિન્સિપાલ સાથે સુમનભાઈ પટેલ સાથે અસંખ્ય વાર એમ કે લેખિતમાં અને મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં આ રોડનું કોઈ પણ કામ સમારકામ થયેલ નથી. આજે હું રૂબરૂ મારા વિદ્યાર્થીઓના હિતમાં, મારી અહીંયા 3 શાળાઓ છે, એ ક્ષેત્રે તો મારા બાળકો જ કહેવાય, કે તમામ સ્કૂલોના બાળકો અને સ્ટાફના હિતની અંદર અને પ્રજાજનોના હિતમાં હું જ્યારે મુલાકાત લેવા આવ્યો છું ત્યારે આપણે જોઈ શકાય છે કે કોઈ પણ વસ્તુ ઘણા વર્ષોથી રજૂઆત, ઘણી સમયથી રજૂઆત કરી છે, આખો રોડ તૂટી ગયો છે, છતાં નથી ધારાસભ્ય, નથી નગરપાલિકાના સભ્યશ્રીઓ, તમે નથી કોઈ સરકારી તંત્ર, જિલ્લા પંચાયતના સભ્યો કે માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ અને જિલ્લા પંચાયતના સભ ઇજનેરો આવીને કશું કરતા જ નથી. આખો રોડ એવો એટલો બધો ગંદો દેખાય છે, ગંદો થઈ ગયો છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ મોટા અમેરિકા જેવા રસ્તા બનાવીશું, પણ એની સાથે અહીંયા જોઈને જાય તો ખબર પડે કે આ દેશની શું હાલત છે, અથવા તો ઠાસરાને રસુલપુર રોડની શું હાલત છે. અને એ રીતે જોઈએ તો મારી ફર્સ્ટ પ્રિન્સિપાલ તરીકે રજૂઆત છે અને કે તમે તાત્કાલિક ધોરણે જાગો અને અમારા રસ્તાનું સમારકામ કરીને મારા વિદ્યાર્થી અને રાહદારીઓને રાહત પહોંચાડો, એ જ અપેક્ષા રાખું છું. થેન્ક યુ. ભારતની અંદર વડાપ્રધાન મોદી સાહેબના એક વિકાસલક્ષી કાર્યોની અંદર પણ અસંખ્ય અઢળક ગ્રાન્ટ આપવામાં આવે છે. કઈ જગ્યાએ આ કામ નથી થતા એ જોવા જેવી બાબત છે. જે એન્જિનિયરો છે, માર્ગ મકાન વિભાગના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે અથવા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય, તમામ લોકોએ આ વિકાસના જે ગ્રાન્ટ આવે છે એની અંદરથી થોડો પણ ભાગ અહીંયા એમ કે વાપરવામાં આવે તો જરૂર મોદી સાહેબનું સ્વપ્ન સાકાર થાય અને એ રીતે આ દેશના વિકાસની પ્રગતિમાં તમારો પણ હાથ મજબૂત થાય, એ અગત્યની બાબત છે. તો તમામને ફરીથી વિનંતી કરું છું કે આ રોડ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના અને રાહદારીઓના હિતમાં, વાહનોના હિતમાં, એક્સિડન્ટ અકસ્માત ભયના હિતમાં તૈયાર કરવામાં આવે. બાળકોના હિત માટે કેમ વારંવાર રજૂઆત કરી છે? રિક્ષામાં આવે છે ને, નોંધવાના છોકરા અમારે આવે છે, એક ક્લાસ થી લઈને 12 લગીન છે અમારે બી. ચંદાસર રોડ ઉપર અમારી શાળા.